જામનગર શહેરમાં કોરોનાના નવા 29 કેસ સામે આવતા શહેરમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 1194 કેસ નોંધાયા છે. ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ 1396 કેસ સામે આવ્યા છે. નોંધનીય છે કે છેલ્લા 48 કલાકમાં જામનગરની જીજી હોસ્પિટલમાં કોરોનાના 9 દર્દીઓના મૃત્યુ થયા છે. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 2 દિવસથી વરસાદ થઈ રહ્યો છે. ઝરમર તથા ઝાપટા રૂપે છૂટો છવાયો વરસાદ થઈ રહ્યો છે. જોડિયામાં 4 કલાકમાં 4 ઇંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભાટિયામાં પણ 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. જામનગર તથા જામજોધપુરમાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો છે. જોડિયા પંથકના નીચાણવાળા વિસ્તારોમાં ખેતરો પાણીમાં ડૂબી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ઉલ્લેખનીય છે કે હવામાન ખાતા દ્વારા 19 ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાનું રાવલ ગામ ફરી એક વખત બેટમાં ફેરવાઈ ગયું હતું. વરસાદી પાણીને કારણે વાયા રાવલ પોરબંદર જતો દ્વારકા પોરબંદર હાઈવે પણ બંધ છે. સાની ડેમ અને વર્તુ 2 ડેમનું પાણી રાવલ ગામમાં આવી જતા વારંવાર રાવલમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ રહી છે. સમગ્ર મુદ્દે સ્થાનિકોમાં તંત્રની બેદરકારી નીતિ સામે આક્રોશ ફેલાયો છે.